नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय विज्ञान, धोरण 6, चैप्टर 9, सजीवो अने तेमनी आसपास, पार्ट 5, स्वाध्याय। प्रश्न नंबर 1, निवास स्थान इतले शू? तो वनस्पति अने प्राणियों जे विस्तार में रही जीवन जीवता होय तेने तेनु निवास स्थान कहे छे। फरीथी, वनस्पति अने प्राणियों जे विस्तार में रही जीवन जीवता होय तेने तेनु निवास स्थान कहे छे। प्रश्न नंबर 2, रण में जीवन जीववा माटे थोर कई रीते अनुकूलित थयेला होय छे? तो रण में जीवन जीववा माटे थोर नीचेना अनुकूलनो धरावे छे। 1, तेना पर्णो नाना अने ओछा होय छे। पाणीनी अछतना समय पर्णोनुं कंटकमां एटले के कांटामां रूपांतर थाय छे, जेथी बाष्पोत्सर्जन द्वारा ओछुं पाणी गुमावाय छे। 2, तेनुं प्रकांड अने तेनी शाखाओ लीली होय छे, जेना द्वारा ते प्रकाश संश्लेषणનું કાર્ય કરે છે। 3, તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે। 4, તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે। તો આ થયું રણમાં જીવન જીવવા માટે થોરનું અનુકૂલન। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। એ ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે, તો તેને અનુકૂલન કહે છે। બી, જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે, તો તેને ભૂનિવાસ કહે છે। જમીન એટલે ભૂમિ। સી, પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે છે, તો પાણીમાં રહેતા હોય તેને જલીય નિવાસ સ્થાન કહે છે। ડી, જમીન, પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે, તો અજૈવ ઘટકો છે। ઈ, આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે, તો તેને ઉત્તેજના કહે છે। આપણને કાંટો વાગે તો આપણે પગ ઊંચો લઈ લઈએ, તો તેને ઉત્તેજના કહે છે। પ્રશ્ન 4, નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોકી, જળકુંભી એટલે કે જલીય છોડ, પાણીમાં થતો છોડ કે અળસિયું। તો આમાં નિર્જીવ વસ્તુઓમાં હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી આવે છે। આ 4, એ હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી, આ 4 નિર્જીવ વસ્તુઓ છે। પ્રશ્ન નંબર 5, એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો કે જે સજીવના કોઈપણ 2 લક્ષણો ધરાવતા હોય। તો વિમાન અને આગબોટ એનું ઉદાહરણ છે। તો તે નિર્જીવ છે પરંતુ સજીવના 2 લક્ષણો ધરાવે છે। તો એનું એક લક્ષણ થયું કે તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે। બીજું લક્ષણ છે કે તે ખોરાક તરીકે પેટ્રોલિયમનું બળતણ લે છે, પણ એ નિર્જીવ છે, વિમાન અને આગબોટ। પ્રશ્ન નંબર 6, નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ ક્યારે સજીવનો ભાગ પણ હતો? માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર। તો આમાંથી કઈ નિર્જીવ વસ્તુ કે જે સજીવનો ભાગ હતો? તો માખણ, એ પ્રાણી દ્વારા પ્રાપ્ત થાય છે, તે સજીવનો ભાગ હતો। ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર, આ બધી વસ્તુઓ સજીવનો ભાગ પણ હતો, હવે તે નિર્જીવ છે। પ્રશ્ન 7, શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો। તો એનો સંકેત આપેલો છે કે ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે, એની હિંટ આપેલી છે। ચાલો આનો જવાબ આપણે જાણીએ।
ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે તે આપણે જાણીએ છીએ. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા માટે અને જીવતા રહેવા માટે તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તે ભક્ષ્યને પકડી શકે, એટલે કે ખોરાકને પકડી શકે અને ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. શિકારી પ્રાણીઓને પણ ઝડપ જરૂરી છે, કેમ કે ખોરાકને પકડવા માટે, ભક્ષણ કરવા માટે, શિકાર કરવા માટે. અને તૃણાહારી પ્રાણીઓ માટે પણ જરૂરી છે ઝડપ, કારણ કે તેમને જીવતા રહેવું હોય તો, શિકારી પ્રાણીઓથી બચવું હોય તો. બરાબર, અહીં આ ચેપ્ટરનો સ્વાધ્યાય ફિનિશ થાય છે. અસ્તુ.